वेलकम बैक। बात करिए सूरतनी तो सूरतमां रेलवे प्लेटफॉर्म टिकिटना भाव वध्या छे। सूरतमां रेलवे प्लेटफॉर्म टिकिटनो भाव 50 रूपया थई गयो छे। अन्य रेलवे प्लेटफॉर्म पर 30 रूपया टिकिटनो भाव छे। सूरत शहर नजीकना स्टेशन ने टिकिटना दर 10 થી 20 રૂપિયા છે। तो વધુ માહિતી માટે સંવાદદાતા શૈલેશ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। શૈલેશ, સુરતમાં રેલવે પ્લેટફોર્મનો ટિકિટનો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને અત્યારે હાલમાં જે ભાવ વધારો કર્યો છે તે 50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે અને અન્ય રેલવે પ્લેટફોર્મ ઉપર 30 રૂપિયા છે, બીજા નજીકના પ્લેટફોર્મ ઉપર પણ 10 થી 20 રૂપિયા છે ભાવ। सूरत ने एक कैटेगरी में मुकवामां आव्युं छे सूरतना रेलवे स्टेशन ने, अने तेने लईने आ भाव वधारवामां आव्यो होवानो रेलवे तंत्रनो दावो छे, खुलासो छे। परंतु अत्यारे कोरोनानो समयकाल चाले छे, रेलवेना सूरतनो रेलवे स्टेशन ऊपर प्लेटफॉर्म टिकिटना 50 रूपया, जयरे राज्यना अन्य जे रेलवे स्टेशनों छे त्या मात्र 30 रूपया भाव छे। तो आ अन्याय सूरत ने शा माटे करवामां आव्यो छे एनी विगत जाणवानो पण आपणे कोशिश करिए। सूरतना 50 रूपया केम करवामां आव्या छे? आ बाबतमां अमे रेलवे प्रशासन संपर्क करता तेवुं एवुं कह्युं हतुं के हालमां कोरोना महामारीने कारणे स्टेशन पर પેસેન્જરોનો અને મુસાફરનો ઘસારો ન થાય એટલા માટે મેં 50 રૂપિયા ભાવ રાખ્યો છે। જ્યારે સમગ્ર દેશમાં કોરોના ફેલાયો છે ત્યારે સુરતમાં કેમ 50 રૂપિયા? અમદાવાદ એ ગેટ સ્ટેશન આવે છે, બરોડા એ ગેટ સ્ટેશન આવે છે, ત્યાં 30 રૂપિયા ભાવ છે, જ્યારે સુરતમાં જ 50 રૂપિયાનો ભાવ છે। એટલે ટૂંકમાં એવું કહી શકાય કે રેલવે પ્રશાસન હંમેશા સુરતને બોડી બામણનું ખેતર સમજીને લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એવું લાગે છે। આ ગઈકાલે ભાવ વધારો કરવામાં આવ્યો પછી અચાનક પ્લેટફોર્મ આપવાનું જ બંધ કરવાનો કંઈ આદેશ આપવામાં આવ્યો છે એવું કંઈ આવ્યું છે? એટલે ગઈકાલે મેં રજૂઆત કરેલ હતી કે જે 50 રૂપિયા જે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારો કરવામાં આવ્યો છે એ ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે, જો આ અઠવાડિયામાં ભાવ વધારો પાછો ખેંચવામાં ના આવશે તો અમે સુરત રેલવે સ્ટેશન કે હાલમાં રેલવે સ્ટેશન પર અવર જવર ખૂબ ઓછી છે, બીજી તરફ ગઈકાલે જ આ સમગ્ર ઘટના બની ત્યાર પછી તુરત જ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયા દ્વારા પણ રેલવેના જે અધિકારીઓ છે એમની સાથે વાત કરી હતી અને તાબડતોબ આ સુરતને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય દૂર કરવા માટે રજૂઆત કરી હતી। તેમનો દાવો છે કે હકારાત્મક પ્રતિસાદ મળશે, પરંતુ હાલના તબક્કે સુરતમાં રેલવે પ્લેટફોર્મનો ભાવ 50 રૂપિયા કરી દેવાયો છે। જી આભાર શૈલેશ સમગ્ર માહિતી બદલ। તો સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મની જે પ્લેટફોર્મ ટિકિટ છે તે વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે અને ત્યારે હાલમાં જે રીતે એ કેટેગરીમાં તેને રાખવામાં આવ્યું છે તેવું પણ જણાવવામાં આવ્યું। કોરોના કાળમાં જે લોકો છે તેઓનો ધસારો ઓછો રહે તેના અંતર્ગત પણ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે અને આસપાસના જે બીજા સ્ટેશન છે તેની જે પ્લેટફોર્મ ટિકિટ છે તે 30 રૂપિયા છે, બીજા અન્ય કેટલાક પ્લેટફોર્મ છે તેની ટિકિટ માત્ર 10 થી 20 રૂપિયા છે, પરંતુ સુરત રેલવે સ્ટેશનની જે પ્લેટફોર્મની ટિકિટ છે તે 50 રૂપિયા હવે કરી દેવામાં આવી છે।